ડીસામાં માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારીના લીધે અકસ્માતોની દહેશત સર્જાઈ છે ડીસાના રાજમંદિર ત્રણ રસ્તાથી પાટણ તરફ જતા માર્ગની બંને બાજુમાં ધૂળના થર જામી જતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત ઘણી વાર અકસ્માતોનો ભોગ પણ બનવું પડી રહ્યું છે કારણ કે આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને તેમાં પણ ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માર્ગની બાજુમાં પથરાયેલી ધૂળને લઈ તેમના વાહનો સ્લીપ ખાઈ જતા ઈજા પહોંચી રહી છે આ માર્ગ ડીસાથી પાટણ જતો મુખ્ય માર્ગ હોવા ઉપરાંત ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પણ આ માર્ગ ઉપર આવેલી છે અને તેના લીધે અહીંથી મોટા વાહનોની પણ અવર જવર વધુ હોય છે તેવામાં આ માર્ગ ઉપર ધૂળના થર જામી જવાના લીધે વધી રહેલી અકસ્માતની ઘટના ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે ત્યારે આ માર્ગ ઉપર જામેલી ધૂળ દૂર કરાવી રસ્તાની બંને બાજુમાં પડેલા ખડાઓને ડામરથી ભરી દેવામાં આવે તો આ માર્ગ ઉપર અકસ્માતની દહેશત અટકી શકે તેમ છે